નમસ્કાર, ખબર છે .com પર હું છું મિનાલી પટેલ. રાજકારણમાં મોડી રાત સુધી બળો ઉભો કરાય છે. રાતોરાત યાદીમાં પહેલીવાર ઐતિહાસિક રીતે ફેરફાર કરવામાં આવે છે. કોંગ્રેસની યાદી નેતાઓના સર્વે બાદ તૈયાર કરવામાં આવતી હોય છે, ત્યારે પાસની દાદાગીરીના કારણે આ યાદીમાં સુધારો કરવામાં આવે છે. આવું પહેલીવાર બન્યું હશે કે કોંગ્રેસે રાતોરાત યાદી બદલી નાખી હોય. આ બધાની વચ્ચે એક સવાલ અખંડ છે અહીંયા, કે હાર્દિક પટેલ કામ ક્યાં ગયો? શા માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે હાલ તે? અહીં બીજો સવાલ એ પણ છે કે હાર્દિક અને તેના અંગત ગણાતા લોકોની માંગ અનામતની હતી કે પછી ચૂંટણી લડવા? નાના મોટા મુદ્દાઓમાં મીડિયા સમક્ષ હાજર થઈ જતો અને પોતાના અભિપ્રાય આપતો હાર્દિક કેમ અત્યારે છુપાઈ રહ્યો છે? આગેવાની કરનાર નેતાઓ સમાજને ગેરમાર્ગે દોરી ગયા તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અગાઉ પણ મેં આપણે જાણ કરી હતી કે પાટીદાર અનામત આંદોલન એક દિશાવિહીન આંદોલન થઈ ગયું છે. તેનો આ જીવતો જાગતો પુરાવો છે. દિનેશ બામણી અને તેના સાથીઓની મારામારી અને દાદાગીરીના કારણે પાટીદાર સમાજનો મોભો છીનવાઈ ગયો. અનામત આંદોલન વિને વિનું સંકેલાઈ ગયું. પબ્લિસિટી સ્ટન્ટથી ઘણા લોકોને પૈસા પણ બનાવી લીધા છે. હજુ આપણી પાસે સમય છે. સમય સૂચકતા અને સાચા જ્ઞાનની સાથે કોઈની ધાક ધમકી લીધા વગર કે કોઈના લાભ લાલચમાં આવ્યા વગર ઉમેદવારીની સાચી ખરાઈ કર્યા બાદ મતદાન કરજો અને કરાવજો. ખબર છે .com પર અમે હંમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણ્યા ગુજરાતની જય હો. નમસ્કાર.